हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। घणा लोकोने सूका कोपरा पाकनी रेसिपी जोई अने कमेंट्स आवती हती के दी अमे लीला कोपरामांथी कई रीतना कोपरा पाक बनावी शकीए, खांडनी चाशणी करवानी के एज इट इज़ लेवानी। तो बधी वातनुं सॉल्यूशन आजे हूँ तमारा माटे लावी छूँ, ए लीला नारियेળનો હલવો અથવા તો લીલા નારિયેળની બરફી કહી શકો એ રીતથી। આ બરફી બનાવવી એકદમ ઇઝી છે, જેમાં આપણે અત્યારે દૂધનો ઉપયોગ બિલકુલ નથી કરતા। અને જો તમે પણ આવી રીતના ઠાકોરજી માટે સામગ્રી બનાવવા માંગતા હોય તો આ ઇન્સ્ટન્ટ દૂધ વગરની બની જશે। અને ઇવન તમે 5-6 દિવસ સુધી એઝ ઇટ ઇઝ બહાર પણ રાખી શકો છો અને 10 દિવસ સુધી ફ્રીઝમાં પણ સરસ રીતના સ્ટોર થઈ શકે છે। તો જો રેસિપી સારી લાગે તો ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા। રેસિપી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં 2 લીલા નારિયેળ લીધેલા છે, જેમાંથી આપણે 1 નારિયેળની આવી રીતના બરફી બનાવીશું। હવે મેં એમાંથી બધા ટુકડાઓ કાઢી લીધા છે, જેને ઝીણા ઝીણા પીસીસ કરી અને હું મિક્સર જારમાં આવી રીતના એડ કરી દઈશ। જો તમે સૂકા કોપરામાંથી કરતા હોય તો એમાં ખમણ અથવા તો ઝીણું ખમણ હોય છે, પણ આમાં તો એકદમ બારીક એવો ભૂકો બની જશે, જેને પાવડર નહીં પરંતુ થોડું એવું લચકા પડતું હશે, કારણ કે નારિયેળમાં ઇટસેલ્ફ દૂધ હોય જ છે, એટલે આપણે આ રેસિપીમાં દૂધનો ઉપયોગ બિલકુલ નથી કરવાના। હવે અહીંયા મેં સ્ટીલનું જાડા તળિયાવાળું જે પેન હોય એ લીધેલું છે, એમાં હું પહેલાં 1/3 ચમચી જેટલું ઘી ઉમેરીશ। એકવાર તમે આમાં ટોપરું એડ કરી દો ત્યારબાદ એવું લાગે કે ઘી થોડુંક ઓછું છે તો તમે વચ્ચેથી પણ ઉમેરી શકો છો। હવે હું અહીંયા 1 મોટું નારિયેળ આમાં આવી રીતના જે છીણ કરેલું એ ઉમેરી દઉં છું। તમારે જો આવી રીતના સ્ટીલના તળિયાવાળું પેન હોય તો તમારે સતત હલાવતા રહેવું પડશે, નહીં તો નીચે ચોટી જશે। જનરલી બધા લોકોએ ખાધો હશે અથવા તો સાંભળ્યું જ હશે કે આપણે લીલા નારિયેળનો ખાદિમ પાક માંગરોળનો ખૂબ જ ફેમસ છે, તેમાં કલર હોય છે, તો તમે જો આ રીતના બનાવશો તો કલર વગર જ એકદમ સરસ એવો કલર બ્રાઉનિશ થઈ જશે અને ટેસ્ટમાં પણ એના જેવો જ લાગશે। તો તમે એકવાર આ રેસિપી જોઈને ઘરે જરૂરથી ટ્રાય કરજો, રક્ષાબંધન પર તો સ્વીટ તરીકે ખૂબ જ ઉપયોગી રહેશે। હવે અગેન હું આમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી અને આવી રીતના સતત હલાવતી રહીશ। આ બધું ત્યાં સુધી હલાવવાનું જ્યાં સુધી આપણને ઘીમાં કોપરું સોતે થઈ જાય તેની સ્મેલ ન આવવા લાગે સરસ એવી। મિનિમમ આ પ્રોસેસને કરતાં ફ્રેન્ડ્સ 4-5 મિનિટ થશે। હવે હું આમાં ટોપરાની 40% એટલે કે જેટલું મારું ટોપરું હતું એની 40% જેટલી ખાંડ ઉમેરું છું અને જ્યારે હું આમાં મિલ્ક પાવડર આગળ જતાં ઉમેરીશ તે પણ થોડો એવો સ્વીટ જ હોય છે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ખાંડ વધારે ન થઈ જાય। હવે ખાંડ ઉમેરી દીધા બાદ થોડી એવી ખાંડ એકદમ સરસ રીતના ઓગળી જાય અને ધીમે ધીમે તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તમારે તેને સતત હલાવતા રહેવાનું છે। આ પ્રોસેસને પણ કરતાં તમારે 2-3 મિનિટ થશે। હવે તમે જુઓ છો એમ તેનો કલર એકદમ સરસ રીતના ચેન્જ થઈ ગયો છે, તો આપણે આમાં સતત ને સતત હલાવતા રહીશું અને થોડી વાર થાય ત્યારબાદ હું તેમાં 1-1.5 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશ। આ બેટર આવી રીતના સરસ લચકા પડતું થઈ જાય ત્યારબાદ તેમાં મિલ્ક પાવડર ઉમેરી દઈશું, જે બિલકુલ ઓપ્શનલ છે। તમે જુઓ છો એમ મેં ફક્ત 2 ચમચી લીધેલી છે, જો તમારે મિલ્ક પાવડર ન ઉમેરવો હોય દેટ્સ ઓકે, એકદમ ઓપ્શનલ છે, ઘરમાં અવેલેબલ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો। બટ ફ્રેન્ડ્સ, જનરલી નાનું મિલ્ક પાવડરનું પેકેટ 40-50 રૂપીઝમાં જ મળે છે, તો તમે જો એકવાર ઘરે લઈને રાખશો તો અત્યારની દરેક ઇન્સ્ટન્ટ સ્વીટમાં એ બિલકુલ કામ આવશે, જેમાંથી તમારે નોર્મલી 1-2 ચમચીનો જ ઉપયોગ કરવાનો રહે છે। હવે મેં અહીંયા કોપરા પાકના ગેસને બંધ કરી અને બાજુમાં ઠરવા રાખી દીધેલું, ઠરવાથી અહીંયા મતલબ ફક્ત 1-2 મિનિટ જ છે। હવે હું આવી રીતની કોઈ સ્ટીલની થાળીને ગ્રીસ કરી લઈશ ઘીથી અને બધા કોપરા પાકનું જે ખમણ છે, જે બરફી બનાવી છે, એને આમાં એડ કરી દઈશ। હવે આવી રીતના એડ થઈ જાય ત્યારબાદ કોઈ પણ આવી રીતના ફ્લેટ ચમચાથી તમારે તેને તેની સરફેસને લીસી કરી લેવાની છે। જો તમારી પાસે આવો કોઈ રબરનો સ્પેચ્યુલા ન હોય તો તમે કોઈ પણ ફ્લેટ વાટકી હોય સીધા તળિયાવાળી, તેમાં ઘી લગાડી નાની ઉપર ધીમે ધીમે પ્રેસ કરી શકો છો, જે આપણી વર્ષો જૂની રીત છે। હવે આવી રીતના ફ્લેટ થઈ ગયું છે તો આપણે તેમાં ચાંદીનો વરખ લગાડી અને સેટ થવા મૂકી દઈશું અને સેટ થતાં 1-2 કલાક જેવું થશે અને પછી આપણે તેના ઢીફલા પાડી લઈશું।